કચ્છના મહત્ત્વના બંદર જખોમાં માછીમારોને કનડતી સમસ્યા બાબતે રજૂઆત ઈસી ગઢવી દ્વારા નિરાકરણ કરવાની કરવામાં આવી છે માંગ. વાત કરીએ કચ્છની, કચ્છના મહત્ત્વ બંદર ગણાતા જખો બંદરની અનેક સમસ્યાઓ જોવા મળી છે. આમ તો દેશભરમાં સમસ્યાઓથી ઘેરાયેલો જ છે દેશ. અવારનવાર માછીમારો દ્વારા પણ રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાં નિરાકરણ કરવામાં આવતું નથી. જખો બંદરમાં વલસાડ, ઉમરગામ, નવાપરા, ગીર સોમનાથ, જૂનાગઢ, માંગરોળ, ઓખા, દ્વારકા, જામનગર વગેરે સ્થળોથી માછીમારો બંદરે 10 મહિના સંયુક્ત કુટુંબ સાથે વસવાટ કરે છે. ત્યારે માછીમારી કરવા માટે આવતા માછીમાર પરિવારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જખો બંદર પર પીવાના પાણી માટેની સમસ્યા છે. પાઇપલાઇન વર્ષ 2015માં નાખવામાં આવી હતી, પણ આજ દિન સુધી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી, જેથી કરીને પાણી પુરવઠા બોર્ડ દ્વારા જે ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે અને ટેન્કર બહાર પાડવામાં આવે છે તે બંદર સુધી પાણી માટે બહાર પાડવામાં આવી રહ્યું છે, પણ જખો બંદર પર પાણીની વિતરણ માટેની ટેન્ડર બહાર પાડવામાં આવ્યા નથી. આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાયેલી છે. ઉપરાંત જખો બંદર પર પાણીની વિતરણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા નથી તે બાબતે તાજેતરમાં માછીમારો દ્વારા રજૂઆત કરાઈ હતી. જે વિતરણ વ્યવસ્થા છે તે બંદર પર જ માછીમારોના હિત માટે કામ કરતી રજિસ્ટ્રેશન ધરાવતી એકમાત્ર સંસ્થા છે. આજ સુધી ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને પાણી પુરવઠા સાથે રહીને કામ કરે છે. જે જખો બંદર પર પાણી વિતરણ માટેની આ જવાબદારી આપવામાં આવે તો તે સ્વીકારવા પણ સંસ્થા તૈયાર છે. જખો FTD વિસ્તારમાં ગાંડા બાવળ અને અન્ય બિનજરૂર વૃક્ષની જાળી ઊભી થઈ છે, જેને સાફ કરવામાં આવે તે પણ જરૂરી છે. જખો FTD સુધીનો રસ્તો અને વિસ્તાર PCL કે કાંકરી પાથરવામાં આવે, જેથી ચોમાસામાં FTD વિસ્તારમાં વરસાદના કારણે ખૂબ જ કાદવ કીચડ હોવાથી બોટમાં માછલી ઉતારવા માટે વાહન લઈ જવું હોય છે, પણ કાદવના કારણે માછીમારો જઈ શકતા નથી. FTD વિસ્તારમાં તેમજ જેટીના દક્ષિણ બાજુમાં દરિયાએ મોટી ભરતીના કારણે જેટીને નુકસાન થાય છે, તેમ છે તો હાલ રિપેર કરવામાં આવે તે પણ જરૂર છે, નહીંતર આવનાર દિવસોમાં જેટીને ખૂબ જ મોટું નુકસાન થાય તેમ છે. જે ભાગમાં નુકસાન થયેલ છે તે દિવાલ બનાવવામાં આવે, જેના કારણે જેટીને નુકસાન થતું બચાવી શકે. FTD વિસ્તાર તેમજ હાર્બર પ્રોજેક્ટ માછીમારો તેમજ માછલીના વેપારીઓને ઓક્સોલ હોલ, ગેરસેટ કેન્ટીન, આરામગૃહ તેમજ અન્ય સુવિધાઓ માછીમારો માટે બનાવવામાં આવી હતી, તે આજ દિન સુધી માછીમારોને મળી જ નથી. અને આ સુવિધાઓ માછીમારોને મળે તે યોગ્ય આદેશ આપવામાં આવે તે બાબતે પણ, અને સાથે સાથે રિપેરિંગ કામ જરૂરી હોય તો રિપેરિંગ કામ કરીને પણ આપવામાં આવે તે ઇચ્છનીય છે તેવી રજૂઆત કરવામાં આવી છે. 1.25 કિલોમીટરને FTD જીટી પાર્ક રાત્રિના સમયમાં લાઇટની સગવડ ન હોય તો માછીમારોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. લાઇટ માટેના 2 ટાવર લગાવેલ છે તે હાલ બંધ હાલતમાં છે. ગુજરાતના કુલ 1663 દરિયાઈ કિનારામાંથી માત્ર 405 કિલોમીટર એટલે કે ગુજરાતનો 25% હિસ્સો દરિયા કિનારા પર કચ્છ પાસે છે. ફિશરીઝ વિભાગમાં મદદનીશ અધિકારી ઇન્ચાર્જ છે અને સ્ટાફ પણ ઓછો નહીવત છે, તો કચ્છના માછીમારોને બોટ લાયસન્સ રજિસ્ટ્રેશન સહિતના કામોમાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. જખો બંદરના પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા PC ગઢવી દ્વારા કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર તેનો કેટલો સ્વીકાર કરે છે. જખૌનો જે પ્રશ્ન છે એ વર્ષોથી ચાલતો પ્રશ્ન છે. આજે 15 વર્ષ થઈ ગયા, જખૌ વિસ્તારના માછીમારોને ડીઝલની સબસિડી મળતી નથી. કૌભાંડ ક્યાંક થાય અને દુઃખી કચ્છના માછીમારો થાય. આપ જાણી શકો છો કે નારણ સરોવર અને જખો આખો દરિયાકાંઠો માંડવી સુધી એ લોકોને 1 પણ રૂપિયો સબસિડી ન આપવી, અમુક જ હોડાધારકોને આપવી. જખોની જ્યારે ગંદકીની વાત કરીએ તો દુનિયામાં ક્યાંક એવું હશે પોર્ટ કે જ્યાં કને કોઈ શૌચાલયની, આરોગ્યની કોઈ સુવિધા નથી, કોઈ ગટર લાઈન નથી, કોઈ સારી વસાહતો નથી, ત્યાં કને કોઈ સંગ્રહ સ્થાનો નથી. અને આજે જખોની પરિસ્થિતિ કેવી આવી ગઈ છે, મારે તો એ વાત કરવી છે કે આ ચૂંટણી ટાણે ભાજપને આ બધું સૂજે છે. જવાહર ચાવડાને પેટા ચૂંટણીમાં આ લોકોને પોકળ વચનો આપવા, એટલા માટે જ એ લોકો આવતા હોય છે. અને જે પહેલાં જે જખોની સમસ્યાઓની વાત કરતા હતા એ જ ઉમેદવાર હાલ ભાજપમાં ગયા છે, એટલે એ લોકો લઈ આવે છે. મારે ખાસ આપને એ પણ વાત કરવી છે કે હાલમાં નારણ સરોવરના માછીમારોને મોટી મુશ્કેલી છે. તીર્થધામ નારણ સરોવરમાં માછીમારો પૂરતી માછીમારી નથી કરી શકતા, ત્યાં લોકોની લાગણી દુભાય છે. તો મલીરડી બંદર છેલ્લા આજે 4 માસથી બંધ કરવામાં આવ્યું છે. મલીરડી ઉતરાણ કેન્દ્રને હજુ સુધી મંજૂરી રાજ્ય સરકારમાં પેન્ડિંગ પડી છે અને માછીમારોને વિકાસની સરકાર વાતો કરે છે. મારે તો આપના માધ્યમથી કહેવું છે કે પીવાનું પાણી પણ જો બંદરના એરિયામાં ન હોય અને એ બંદરના લોકો
આવી સમસ્યાઓથી પીડિત હોય તો માછીમારોનો વિકાસ કઈ રીતે થઈ શકે? અત્યારે માછીમારોનો વિકાસ કરવો હોય તો ત્યાં કને જે BSF પાસે આ બધી જોગવાઈઓ છે, કોને અંદર જવા દેવા, કોને પાસો આપવી, શું કરવી, એની સાથે મત્સ્ય ઉદ્યોગ કચેરીના નિયામકનું પણ જોડાણ હોવું જોઈએ, જે જોડાણ હોતું નથી. એટલે અત્યારે માછીમારો BSF અને પોસ્ટોથી પણ દુઃખી છે, એના વર્તનથી દુઃખી છે, એની વહીવટી પ્રક્રિયાથી દુઃખી છે. નુકસાન કોઈક કરે અને ભોગવવું કચ્છના માછીમારોને પડે છે. આજે કચ્છના માછીમારોની પરિસ્થિતિ દયાનક છે. છેલ્લા 20 વર્ષથી અમે ત્યાં માછીમારોના પ્રમુખને પણ ઓળખીએ છીએ, 20 વર્ષથી આ લોકોને મોટે પાયે મુશ્કેલીઓ છે, જેમાં પીવાનું પાણી કહો કે સબસિડી કહો કે કોઈપણ જાતની લોનો ન મળવી, આરોગ્યની સુવિધા ન મળવી, અને ગંદકી તો જખો ગામમાં માજા મૂકી છે, જે અમે કાલે નજર સમક્ષ નિહાળી આવ્યા છીએ. અને એના માટે હું પણ સરકારને રજૂઆત કરું છું કે આ વિસ્તારના માછીમારોની સમસ્યા નિવારવા માટે રાજ્યના મત્સ્યોદ્યોગ કમિશનરની મુલાકાત લઈ અને મલેરડી ઉત્તરાયણ કેન્દ્રને તાત્કાલિક શરૂ કરવું જોઈએ, જેથી કરીને નાણું સરોવરમાં થતી આડમારી અટકી શકે અને આ તમામે તમામ માછીમારોની સમસ્યાઓ દૂર કરવા સરકારે પોકળ વચનો બંધ કરી અને 25 વર્ષથી જેની સરકાર હોય અને આવી સામાન્ય બાબતનો નિરાકરણ ન લાવી શકે તો સરકાર આવી મુશ્કેલીઓ રાખવા જ ઈચ્છે છે કે જેથી કરીને વારંવાર લોકોના મત માંગી શકે. આપને હું આપના માધ્યમથી વાત કરું તો આ જે મુશ્કેલીઓ માછીમારોની છે એનું નિરાકરણ જો નહીં આવે તો અમે કોંગ્રેસ પક્ષ દ્વારા સરકારના નીતિ નિયમોનો ધ્યાને લઈ અને આ વિસ્તારની એક એક સમસ્યા માટે અમે રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ રજૂઆત કરશું કે સરકારના નિયમો આ ગરીબો માટે છે જે કચ્છ માટે કેમ લાગુ નથી કરવામાં આવતા, કચ્છ માટે અને પશ્ચિમ કચ્છને કેમ ઓરમાયું વર્તન રાખવામાં આવે છે, જે માટેની અમે પૂરેપૂરી સરકાર પાસે ન્યાય માંગી અને માછીમારોને પૂરેપૂરા હક અપાવશું.